નમસ્કાર મિત્રો, ધોરણ ત્રણ વિષય પર્યાવરણ વિષયાંક 5-16 ગ વિદ્યાર્થીઓ, વિવિધ પ્રકારના રેખાણ વિશે આજે આપણે જાણીશું અને રેખાણના વિવિધ ઉપયોગ વિશે પણ જાણીશું. પોતે કુટુંબ સાથે રહેતા હોય છે, આપણે બધા કુટુંબ સાથે રહેતા હોઈએ છીએ. રેખાણ તે મકાન છે, ઘર છે. રેખાણ આપણને ગરમી, ઠંડી ને વરસાદમાં રક્ષણ આપે છે. માનવીનો ઉછેર ઘરમાં થાય છે, ઘરથી થાય છે પ્રેમ અને સામાજિક જીવનનો પાયો પણ થાય છે. ઘર આપણા જીવનને હર્યું ભર્યું લાગે છે. લોકો પોતાની મકાન વિવિધ પ્રકારના હોય છે. લોકો પોતાની કમાણી પ્રમાણે અલગ અલગ પ્રકારના મકાનો બાંધતા હોય છે અને મકાનો બનાવતા હોય છે. કેટલાક પ્રદેશોમાં ત્યાંના વાતાવરણ પ્રમાણે મકાન હોય છે, કેટલાક પ્રદેશોમાં એમના વાતાવરણ પ્રમાણે ઘર હોય છે અને એના વાતાવરણને અનુકૂળ આવે એ રીતના મકાન બનાવવા પડે છે. હવે મકાન વિવિધ પ્રકારના હોય, જેમ કે ઝૂંપડી, ભૂગો, કાચું મકાન, પાકું મકાન અને બહુમાળી બંગલો, બરફનું ઘર, એટલે કે ઈગ્લુ, પર્વતીય પ્રદેશોમાં જે પર્વતવાળો વિસ્તાર હોય મોટા શહેરોમાં બહુ વાળે મકાનો હોય છે. મોટા શહેરોની અંદર બહુ વાળે મકાનો હોય છે અને એની અંદર જવા માટે મકાનની અંદર એટલે કે ઘર ઉપર ચડવા માટે લિફ્ટનો ઉપયોગ કરવો પડે. હવે મેઇન ટોપિક જોઈ લઈશું. મારું નામ નસીબ છે, મારું નામ નસીબ. હું શ્રીનગર માં રહું છું. હવે નસીબ, નસીબ નામનો છોકરો એ શ્રીનગર માં રહે છે. ક્યાં રહે છે? શ્રીનગર માં રહે છે. ગઈકાલથી અમારી શાળામાં ઘણી બધી પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે. નસીબ નામનો છોકરો એ શ્રીનગરમાં રહે છે. એમની શાળામાં ઘણી બધી પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. તે અઠવાડિયા સુધી ચાલવાની છે. જે
કર્યો છે. બીજી જગ્યાએ પણ કેમ માટે એન્જિન અહીંયા આવે છે? બીજી જગ્યાએ થી એટલે કે બીજી જગ્યાએ થી વિદ્યાર્થી કેમ માટે ક્યાં આવેલા છે? શ્રીનગર માં આવેલા છે અને આવ્યા છે. બધાને રહેવા માટે શાળાની એક મોટો તંબુ બાંધવામાં આવ્યો છે. અમે શાળામાં ખૂબ જ અમે શાળાને ખૂબ જ સુંદર રીતે શણગારી છે, એટલે કે શાળાની અંદર તોરણ બાંધ્યા છે, લાઈટોની ઝગમગાટ કર્યો છે. શા માટે? તો ત્યાં ઘણી બધી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલ છે. એટલા માટે કેટલાક બાળકો કપડાના ટુકડામાંથી તોરણ, બારણા તોરણ બનાવ્યા, કેટલાકને મેદાનમાં જે કોતરા કોતરાનો ઉપયોગ કરી સુશો પણ કર્યું, કેટલાકે સૂકા પાંદડા અને લાકડાના બેડનો ઉપયોગ કરી અને રંગોળી બનાવી, કેટલાકે લાકડાના પાનમાંથી મેદાનનો લાકડાના વેર માટે મેદાનનો સુશો પણ કર્યું, કોઈ તોરણ બાંધ્યું, કેટલાકે રંગોળી બનાવી, અલગ અલગ ધાતુને સુશો પણ કર્યું. આજે કેમ્પનો પ્રથમ દિવસ છે, કેમ્પનો પ્રથમ દિવસ છે. અમે બધા ખૂબ જ ખુશ છીએ, અમે બધા ખૂબ જ ખુશ છીએ. સવારમાં અમે બધા ભેગા પડીને મેદાનમાં વર્તુળ બનાવીને બેઠા. જે બહારથી બધા વિદ્યાર્થીઓ ભાગ લેવા આવ્યા એ વિદ્યાર્થીઓ શાળાની અંદર ગોળ વર્તુળ આકારમાં બધા ભાગ લેવા બેઠા. દરેકે પોતાનો પરિચય આપવાનો. જ્યારે ગોળ બેઠા હતા ત્યારે બધા વિદ્યાર્થીઓ આ રીતે ગોળ ગોળ બેઠા, ત્યારે દરેકને પોતાનો પરિચય આપવાનો હતો કે ક્યાંથી આવ્યા છે, કઈ શાળામાં છે, ક્યાં કેવા મકાનો છે, આ બધું પૂછવું, પોતાનું નામ છે, કેવો વિસ્તાર છે, આ રીતનો પરિચય આપવાનો હતો. ક્યાંથી આવ્યા કે પોતાને શું ભાવે તે તેની વાત કરવાની, તે ક્યાંથી આવ્યા છે અને પોતાને જમવામાં કે બીજું શું ભાવે એની પણ વાત કરવાની હતી. બધા બાળકો તેમના કુટુંબના ઘરના પોતા આવ્યા. દરેકે દરેક બાળકો પોતાના ઘરના અને પોતાના જે કુટુંબના સભ્યો હતા એમના પોતા આવ્યા હતા. દરેકે પોતાના વિશે ઘર વિશે વાત કરી. ઉપેલનો જૂથનો પહેરો આવ્યો. હવે દરેક મિત્રોએ જૂથ પાડેલા હતા, દરેક મિત્રોએ જૂથ પાડેલા હતા. ગોળની વર્તુળ આકારમાં બેઠા હતા ત્યાં. ત્યારે સૌથી પહેલા ભૂપેનના જૂથનો વારો આવ્યો. હવે ભૂપેને પરિચય આપ્યો, કહ્યું હું આશ્રમના મોલન ગામથી આવ્યો છું. તો ભૂપેન અસમ રાજ્યના મોલન ગામથી આવ્યો છું. અમારે ત્યાં ખૂબ જ વરસાદ હોય છે. હવે ભૂપેનને ત્યાં આશ્રમમાં ખૂબ જ વરસાદ પડે છે, એટલે તેથી અમારા ઘર મેદાનમાં અમારા ઘર મેદાનમાં 10 થી 12 ઊંચા હોય, એટલે અમારે ખૂબ જ વરસાદ પડે છે. મેદાનથી 10 થી 12 ફૂટ ઘર ઊંચા બનાવવામાં આવે છે. અસમની અંદર વધારે વરસાદ પડતો હોવાથી ત્યાંના ઘર 10 થી 12 ફૂટ ઊંચા બનાવવામાં આવે છે. તે મજબૂત માસના ધંધા પર બનાવવામાં આવે છે, મજબૂત માસના ધંધા પર બનાવવામાં આવે છે. અમારા ઘરના અંદરના ભાગ પણ લાકડાના બનેલા હોય છે. જે ઘરનો અંદરનો ભાગ હોય છે એ પણ લાકડાનો બનેલો હોય છે. ઘરમાં આવવા માટે લાકડાના દાદર બનાવેલા હોય છે. જ્યારે ઘરમાં આવવાનું હોય ત્યારે કે ઉપર ચડવાનું હોય ત્યારે તેના દાદર એટલે કે સીડી એ પણ લાકડાના બનાવેલા હોય છે. રાત્રે દાદર લઈ લેવામાં આવે છે. રાત્રે જ્યારે રાત્રિના સમયે સીડી એટલે કે દાદર લઈ લેવામાં
ઝાપરા એકદમ લાકડા અને ઊંચા બનાવવા માટે 10 ફૂટ જેવા ઊંચા બનાવવામાં આવે છે, કારણ કે ત્યાં વરસાદ ખૂબ પડે છે અને રાત્રિના સમયે એમને હિંસક પ્રાણીઓથી બચવા માટે એ સ્ટડી અંદર લઈ લે અને એ રીતનું મકાન બનાવે છે. ઘરમાં પ્રવેશ કરવા શું કરવું પડતું હશે? એમને ઘરમાં પ્રવેશ કરવા માટે એ લાકડાની સીડી હોય છે, લાકડાની સીડી જે પેદા થાય એની ઉપર થઈ એ ઘરની અંદર પ્રવેશ કરી શકે છે. ઉપેન્દ્રના ઘરમાં રાત્રે દાદર કેમ લઈ લેવામાં આવતો હશે? તો ઉપેન્દ્રના ઘરમાં રાત્રે દાદર એટલા માટે લેવામાં આવે છે કે તેમના ઘર ઉપર કોઈ પણ પ્રાણી હિંસક પ્રાણી હોય તે હુમલો કરી શકે નહીં. એટલા માટે ભૂપેન્દ્રના ઘરમાં સીડી એટલે કે દાદર રાત્રે લઈ લેવામાં આવે છે. હવે પથ્થરના ઘર બનાવવા શું અવગણ પડે? તો અસમની અંદર અસમમાં પથ્થરના ઘર બનાવવા માટે એ અવગણ પડે છે કે જો પથ્થરનું ઘર બનાવવું હોય તો જમીનની 2-3 ફૂટ નીચે પાયો પડતો પડે છે અને ત્યાં વરસાદ વધારે પડતો હોવાથી તે શક્ય બનતું નથી. એટલા માટે ત્યાં પથ્થરના ઘર બનતા નથી અને લાકડાનો ઉપયોગ વધારે કરે છે. હવે વારો આવશે ચમેલી. ભૂપેન્દ્રનો વારો એની પછી વારો આવે છે ચમેલીનો. હવે ચમેલી પરિચય આપશે. હું મનાલીથી આવું છું. આ પર્વતીય પ્રદેશ. હવે મનાલી કયો પ્રદેશ છે? પર્વતીય પ્રદેશ. અમારે ત્યાં ખૂબ જ વરસાદ પડે છે અને બરફ પણ પડે છે. જ્યાં ખૂબ જ ઠંડી હોય છે ત્યારે અમે સૂર્યના તડકામાં બેસવું ખૂબ જ ગમે. અમારા ઘર પથ્થરો અથવા લાકડાના બનેલા હોય છે. તેમના ઘર પણ ભૂપેન્દ્રની જેમ પથ્થર અને લાકડાના બનેલા હોય છે. તો મનાલીમાં અને શ્રીનગરમાં વરસાદ વધારે પડતો હોવાથી તેમના ઘર પથ્થર અને લાકડામાંથી બનાવવામાં આવે છે અને જે મનાલી છે પર્વતીય પ્રદેશ. તો ચમેલીનું ઘર કયા વિસ્તારમાં આવેલું છે? તો ચમેલીનું ઘર મનાલી. કયા વિસ્તારમાં આવેલું છે? મનાલી વિસ્તારમાં આવેલું છે. ચમેલીને ભૂપેન્દ્રના ઘરના સાપરામાં શું સમાનતા છે? તો ભૂપેન્દ્રના ઘર ભૂપેન્દ્ર અસમ રાજ્યના છે. ભૂપેન્દ્રના ઘર પણ પાથર અને લાકડામાંથી બનાવવામાં આવે છે, જ્યારે ચમેલીના વિસ્તારમાં પણ લાકડા અને પથ્થરમાંથી ઘર બનાવવામાં આવે છે. આ વિસ્તારમાં ઝાપરા કેવી રીતે ઉપયોગી છે? તો જ્યારે પણ ઘણો વરસાદ આવે ત્યારે એના જે મકાનો હોય છે એકદમ ઢાળવાળા બનાવેલા હોય છે. કેવા હોય છે? એકદમ ઢાળવાળા બનાવેલા. જ્યારે ખૂબ વરસાદ થાય ત્યારે તેનું પાણી ઢાળવાળું મકાન હોવાથી રડી જાય છે અને તેમનું મકાન પથ્થરથી બનાવેલું હોય છે એટલે કોઈ પાણીનો એવો ભય રહેતો નથી. હવે પાકા મકાનમાંથી શું શું લાભ થાય? તો પાકા મકાનમાં શિયાળાની અંદર ઠંડી સંરક્ષણ મળે, ઉનાળામાં ગરમી સંરક્ષણ મળે, ચોમાસામાં વરસાદ સંરક્ષણ મળે અને બીજું કે રાત્રે કોઈ પણ હિંસક પ્રાણી હોય તે હુમલો ન કરી એની સામે પણ રક્ષણ મળતું હોય છે. એની સિવાય બીજું પણ હોય છે કે કોઈ લૂંટફાટ ન થાય, કે ચોરી ના કરે એ વગેરે વગેરે પાકા મકાનમાં લાભ થતા હોય છે. હવે મિતાલીનો વારો આવશે. મિતાલીને અનુજ અનુજે કહ્યું. મિતાલી અનુજ રાજપુત્ર ક્યાંથી આવ્યા છે?
પિતાની અનુ ઝુંપડપટ્ટીઓમાં પણ રહેતા હોય છે.